દેવગઢ બારીયા શહેરમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા. દેવગઢ બારીયા શહેરમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે SR હાઈસ્કૂલની રેલી સ્વરૂપે આખા નગરમાં ફરી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દરેક આદિવાસી ભાઈઓએ ખભેથી ખભા મિલાવીને આદિવાસી દિનની ઉજવણી કરેલ ને સફળ બનાવવા માટે મદદરૂપ થયા હતા. દેવગઢ બારીયા શહેરના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર શૈલેષભાઈ પસાયાની આગેવાની હેઠળ વિજયભાઈ મછાર, દિવ્યાંગ વસ્યા રમેશભાઈ ચારેલ, અજયભાઈ મેડા દ્વારા રેલીને સફળ બનાવવાની જવાબદારી ઉપાડી હતી. 94 દેશો દ્વારા વિશ્વ આદિવાસી દિન ઘોષિત થયો તેના અનુસંધાને 9 ઓગસ્ટ આજે વિશ્વ આદિવાસી દિન ઉજવણી કરીએ છીએ. આજે દેવગઢ બારીયામાં તમે કેટલા વર્ષથી આ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરતા આવ્યા છો? આ દેવગઢ બારીયામાં દેવાનાયકની ભૂમિ, આ દેવગઢ બારીયામાં અમે 4 વર્ષથી ઉજવીએ છીએ તાલુકાના. તમે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે શું સંદેશો પહોંચાડવા માંગો છો લોકો સમક્ષ? વિશ્વ આદિવાસી દિન નિમિત્તે એ સંદેશો છે કે વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગથી, પર્યાવરણથી ત્રસ્ત છે, પ્રદૂષણથી ત્રસ્ત છે. તો આ કુદરતી આદિવાસી પર્યાવરણની સુરક્ષા કરે, જીવો અને જીવાદોના આધારે આજે વિશ્વ આદિવાસી દિન ની ઉજવણી કરીએ છીએ. KTV ન્યૂઝ ગુજરાતી સાથે ચેતન નાથાણી, દેવગઢ બારીયા.